नमस्कार विद्यार्थी मित्रों, यूनिट नंबर 4 केमिकल बॉन्डिंग ની અંદર ये આપણે નેક્સ્ટ ટોપિક કે ये આપણે વાત કરીએ લુઈસ નું બિંદુ નિરૂપણ। તો લુઈસ નામના વૈજ્ઞાનિકે ये આપણને બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે જેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે, જેને અહીંયા આપણે ડોટ સાઇન વડે આપણે દર્શાવી શકીએ છીએ। તો ये આપણે લુઈસ નું બિંદુ નિરૂપણ ये આપણે કઈ રીતે કરવી છે, તો એના માટે ये આપણે ટોપિક ની અંદર વાત કરીએ। तो प्रथम ये आपने बात करी लुईस ना बिंदु निरूपण के अंदर के सर्वप्रथम अणु की रचना में भाग लेता संयोजकता इलेक्ट्रॉन संख्या गणतरी में लेवामां आवे छे। तो फर्स्ट पॉइंट ये आपणे विद्यार्थी मित्रों याद राखवो छे के लुईसना बिंदु निरूपणनी अंदर के सौप्रथम अणुनी रचनामां भाग लेता संयोजकता इलेक्ट्रॉन એટલે કે બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે કે જેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે તેને આપણે ગણતરીની અંદર આપણે કન્સિડર કરવામાં આવે છે। સેકન્ડ ઈ આપણે મેઈન પોઈન્ટ છે યાદ રાખવો છે, જો અણુની રચનામાં ઋણાયન રચાતો હોય तो जितना ऋण वीज भार हो इलेक्ट्रॉन उमेराय छे। तो विद्यार्थी मित्रों ये आपणे बात करिए कि अणुनी रचनानी अंदर जो ऋणायन रचातो होय तो जेटला ऋण वीजभार होय एटला अंदर इलेक्ट्रॉन उमेराय छे, अने जो धनायन रचातो होय तो जेटला धन वीजभार होय કેટલા ઇલેક્ટ્રોન દૂર કરાય છે। તો વિદ્યાર્થી મિત્રો કે જો ધનાયન રચાતો હોય તો જેટલા ધન વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન દૂર કરાય છે, અને જો ઋણાયન રચાતો હોય તો જેટલા ઋણ વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન અંદર ઉમેરવામાં આવે છે। ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ કે દાખલા તરીકે આપણે વાત કરીએ કે CO3 2- આયન છે के CO3 2 माइनस मा बे एकम ऋण वीजभार होवाथी तटस्थ परमाणु माथी तटस्थ परमाणु माथी एक इलेक्ट्रॉन दूर कराए छे। तो मेन तो
टॉपिक ये आपने याद रखो छे सेकंड कि जो अणु की रचना की अंदर जो ऋणायन रचातो होय तो जितला ऋणवीज भार होय એટલા ઇલેક્ટ્રોન અહીંયા આપણે ઉમેરવામાં આવે છે અને જો ધનાયન રચાતો હોય તો જેટલા ધનવીજ ભાર હોય એટલા ઇલેક્ટ્રોન અહીંયા આપણે દૂર કરાય છે તો કન્સિડર અહીં આપણે યાદ રાખવું છે થર્ડ પોઈન્ટ ની અંદર અહીં આપણે વાત કરીએ કે સામાન્ય રીતે ઓછા વિદ્યુતઋણમય તત્વોને मध्यस्थ परमाणु तरीके स्वीकारवामां आवे छे અને વધારે વિદ્યુત ઊર્જા ધરાવતા તત્વને તેની આસપાસ ગોઠવાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે થર્ડ પોઈન્ટ ની અંદર અહીં આપણે વાત કરીએ કે સામાન્ય રીતે ઓછા વિદ્યુત ઋણમય જે તત્વ છે કે જેને અહીં આપણે મધ્યસ્થ પરમાણુ તરીકે આપણે સ્વીકારવામાં આવે છે અને વધારે જે વિદ્યુત ઋણતા ધરાવતા જે તત્વ છે એને એની આસપાસ અહીં આપણે ગોઠવણી કરવામાં આવે છે અને લાસ્ટ અહીં આપણે પોઈન્ટ ની અંદર અહીં આપણે વાત કરીએ કે જે ઇલેક્ટ્રોન યુગ્મ બંધની રચનામાં ભાગ લે છે તેને બંધકારક ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે અને જે ઇલેક્ટ્રોન યુગ્મ બંધની રચનામાં ભાગ લેતા નથી તેને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખવામાં આવે છે મેને અહીં આપણે લાસ્ટ વાત કરીએ કે જે ઇલેક્ટ્રોન યુગ્મ બંધની રચનાની અંદર પાર્ટિસિપેટ થાય છે એટલે કે ભાગ લે છે તેને અહીં આપણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખીએ છે એટલે કે બોન્ડિંગ ઇલેક્ટ્રોન તરીકે બોન્ડ પેર તરીકે આપણે ઓળખીએ છે અને જે ઇલેક્ટ્રોન યુગ્મ બંધની રચનામાં ભાગ લેતા નથી તેને અહીં આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખીએ છે જેને અહીં આપણે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન તરીકે પણ અહીં આપણે ઓળખી શકીએ છે તો વિદ્યાર્થી મિત્રો એ આપણે લુઇસના બિંદુ નિરૂપણ માટે એ આપણે ચાર મેઇન પોઈન્ટ આપણને આપેલા છે ફર્સ્ટ અહીં આપણે રિવાઇઝ કરીએ કે સૌપ્રથમ કે અણુની રચનાની અંદર બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન છે કે જેને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે તેને આપણે કન્સિડર કરવામાં આવે છે સેકન્ડ કે જો ઋણાયન રચાતો હોય તો જેટલા ઋણવીજ ભાર હોય એટલા ઇલેક્ટ્રોન અંદર ઉમેરવામાં આવે છે અને જો ધનવીજ ભાર રચાતો હોય તો જેટલા ધનવીજ ભાર છે એટલા ઇલેક્ટ્રોન અહીંયા આપણે દૂર કરવામાં આવે છે થર્ડ અહીં આપણે વાત કરીએ કે ઓછા વિદ્યુત ઋણમય તત્વોને અહીં આપણે મધ્યસ્થ પરમાણુ તરીકે સ્વીકારવામાં આવે છે અને જે વધારે વિદ્યુત ઋણતા ધરાવતા જે તત્વો છે એને એની આસપાસ ગોઠવણી કરવામાં આવે છે અને લાસ્ટ જે છે કે બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે શું બંધકારક એટલે કે જે બંધની રચનાની અંદર ભાગ લે છે તેને આપણે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે ઓળખીએ છીએ અને અબંધકારક એટલે કે જે બંધની રચનાની અંદર ભાગ લેતા હોતા નથી જેને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે આપણે ઓળખી શકીએ છીએ તો અહીં આપણે કેટલાક એક્ઝામ્પલ વિશે આપણે માહિતી આપણે આપી કે આપણે
લુઈસ બિંદુ નિરૂપણ અહીંયા આપણે કઈ રીતે કરી શકીએ છે? તો ફર્સ્ટ અહીં આપણે વાત કરીએ અણુ અથવા તો આયન અને એનો લુઈસ સંજ્ઞા અહીં આપણે લખીએ. ફર્સ્ટ અહીં આપણે દર્શાવીએ હાઇડ્રોજન H2 મોલેક્યુલ્સ. તો એની અંદર અહીં આપણે વાત કરી કે હાઇડ્રોજન કે જેની બાહ્યતમ કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન હોય છે, જે એક એક ઇલેક્ટ્રોનની સહિયારી ભાગીદારી કરીને અહીંયા આપણને આ રીતનું સિંગલ બોન્ડ ફોર્મેશન અહીંયા આપણને કરે છે. એ જ રીતે આપણે વાત કરીએ Cl2 ક્લોરીનની અંદર, તો ક્લોરીન જે પરમાણુ છે કે જેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય છે, જેની માટે હું અલગ અલગ સાઇન દર્શાવું છું સંજ્ઞા. આના પણ 7 ઇલેક્ટ્રોન છે. ઓકે, ચલો અહીંયા આપણે ક્રોસ વડે દર્શાવો છો અને આને અહીંયા આપણે ડોટ વડે દર્શાવો, એટલે કે બંનેની અહીંયા આપણે સાઇન અહીંયા આપણે અલગ દેખી શકીએ છીએ. ઓકે, તો એક એક ઇલેક્ટ્રોન જે છે એ પાર્ટિસિપેટ થઈને અહીંયા આપણને Cl2 આપણને અણુની રચના કરે છે કે જેની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય છે, જે એક એક ઇલેક્ટ્રોન પાર્ટિસિપેટ થાય છે અને આપણને Cl2 બોન્ડ ફોર્મેશન થાય છે. સેકન્ડ અહીં આપણે વાત કરીએ જે રીતની O2 મોલેક્યુલ્સ, કે અહીંયા જે ઓક્સિજન જે છે કે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, આ ઓક્સિજન કે જેની બાહ્યતમ કક્ષામાં પણ 6 ઇલેક્ટ્રોન હોય છે, જે બે બે ઇલેક્ટ્રોનની અહીંયા આપણને પાર્ટિસિપેટ થઈને અહીંયા આપણને O2 મોલેક્યુલ્સ અહીંયા આપણને બનાવે છે. નેક્સ્ટ અહીં આપણે વાત કરીએ જે રીતની O3 મોલેક્યુલ્સ, જે મોસ્ટ છે કે અહીંયા આપણે ઓક્સિજન જે છે, અહીંયા તમારે યાદ રાખવું છે હાલ પૂરતું કે ઓક્સિજન જે છે 3 મોલેક્યુલ છે ઓઝોનની અંદર, O3 મોલેક્યુલ્સ કે જેને અહીંયા આપણે ઓઝોન તરીકે આપણે ઓળખીએ છીએ, ઓઝોન મોલેક્યુલ્સ તરીકે. તો અહીંયા 3 ઓક્સિજન જે છે, તો આ ઓક્સિજનની અંદર આપણે વાત કરીએ કે જેની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય છે, આની અંદર પણ 6 ઇલેક્ટ્રોન હોય છે. ઓકે, આ જે ઓક્સિજન ઓક્સિજન બિટવીન જે છે અહીં આપણને સિંગલ બોન્ડ ફોર્મેશન થાય છે. તો અહીં આપણને આ રીતનું બોન્ડ ફોર્મેશન થાય છે, જેને અહીં આપણે આ રીતે દર્શાવીએ તો સરળતાથી આપણને ખબર પડશે કે ઓઝોનના 3 અહીં આપણને મોલેક્યુલ્સ આપેલા છે. આ ઓક્સિજનની વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કોન્સન્ટ્રેશન રાખવું છે. આ ઓક્સિજનની વાત કરીએ કે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. ઓકે, 6 દર્શાવી નાખ્યા છે. આ ઓક્સિજન પરમાણુ કે જેની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે, તો આ ઓક્સિજન ઓક્સિજન જે છે એમની બિટવીન અહીંયા આપણને ડબલ બોન્ડ ફોર્મેશન થાય છે, જે અહીંયા આપણે દર્શાવ્યું છે. આ ઓક્સિજન ઓક્સિજન બિટવીન અહીંયા આપણને સિંગલ બોન્ડ ફોર્મેશન થાય છે. તો અહીંયા એક આ ઓક્સિજન 1 2 3 4 5 અને 6 અને 6 થઈ ગયા. આ ઓક્સિજનના 6 થઈ ગયા અને આ ઓક્સિજનના 6 થઈ ગયા. પરંતુ અહીં આપણે યાદ રાખવું છે કે અણુની અથવા તો આયનની ઉપર અહીંયા આપણને એકી સંખ્યામાં ઇલેક્ટ્રોન કદાપી ન હોઈ શકે. તો અહીંયા જે ઓઝોન મોલેક્યુલ ઓક્સિજન જે છે એની અંદર બાહ્યતમ કક્ષામાં અહીંયા આપણને જે છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા આપણને 3 અહીંયા આપણને આપેલા છે, એટલે કે 3 ઇલેક્ટ્રોન જે છે એ બંધની રચનામાં પાર્ટિસિપેટ થયેલા નથી. તો આ જે છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે કે એની ઉપર અહીંયા આપણે ધન વીજભાર દર્શાવીએ છીએ. અને આ જે ઓક્સિજન જે છે કે જેની બાહ્યતમ કક્ષામાં અહીંયા આપણે 5 દર્શાવેલા છે, એટલે કે એક વધારાનો ઇલેક્ટ્રોન અહીંયા આપણે મેળવે છે આ ઓક્સિજન પરમાણુ, એની માટે આપણે સાઇન અલગ દર્શાવીએ છે. એટલે કે જો વધારાનો ઇલેક્ટ્રોન મેળવે તો એની ઉપર અહીંયા આપણે નેગેટિવ સાઇન દર્શાવીએ છે. તો ઓઝોન મોલેક્યુલ કે જેની માટે અહીંયા આપણે લુઈસ સંજ્ઞા આપણે આ રીતે દર્શાવી શકીએ છે સ્ટ્રક્ચર, ખાસ અહીંયા આપણે યાદ રાખવું છે. નેક્સ્ટ અહીંયા આપણે વાત કરી શકીએ છીએ
CO3 2 माइनस आयन तो એની અંદર અહીં આપણે દર્શાવીએ કે મિડલ એટમ અહીં આપણે કાર્બન દર્શાવીએ છે એની સાથે અહીં આપણે ત્રણ ઓક્સિજન પરમાણુ અહીં આપણે જોડાયેલા છે કાર્બન કે જેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય છે એમાંથી એક ઓક્સિજન પરમાણુ કે જે ડબલ બોન્ડ ફોર્મેશન કરે છે તો બે કાર્બનના અહીંયા બે ઇલેક્ટ્રોન વપરાઈ ગયા છે એક થર્ડ અને ફોર્થ તો એક ઓક્સિજન ઓક્સિજન બિટવીન અહીંયા સિંગલ બોન્ડ ફોર્મેશન કરે છે તો કાર્બનની જે ચતુસંયોજકતા છે એ આપણે કમ્પ્લીટ કરી છે હવે ઓક્સિજનની વાત કરીએ કે અહીં આપણે એક બોન્ડ ફોર્મેશન કર્યો છે તો વધુમાં અહીં આપણને 5 ઇલેક્ટ્રોન હોય છે આપણો ઓક્સિજનના અહીં આપણને 5 ઇલેક્ટ્રોન વધ્યા છે આ ઓક્સિજન કે જેના અહીં આપણને 4 ઇલેક્ટ્રોન વધ્યા છે બે અહીં આપણે પાર્ટિસિપેટ કરેલા છે ઓકે તો આ રીતનું સ્ટ્રક્ચર થાય છે બટ અહીંયા આપણે વાત કરીએ કે આ ઓક્સિજન મોલેક્યુલ્સની બાહ્યતમ કક્ષામાં અહીંયા આપણને અબંધકારક જે ઇલેક્ટ્રોન છે જે 5 છે જે કદાપી હોઈ શકે નહીં તો એક અહીં આપણે સાઇન અલગ દર્શાવીએ છે જે વધારાના અહીંયા આપણને ઇલેક્ટ્રોન મેળવે છે એટલે કે એની ઉપર અહીંયા આપણે માઇનસ 2 ચાર્જ અહીં આપણે દર્શાવેલો છે જે અહીંયા આ રીતે પણ અહીંયા આપણે દર્શાવી શકીએ છે માઇનસ 2 ચાર્જ ઓકે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું છે આપણે નેક્સ્ટ અહીં આપણે વાત કરીએ નાઇટ્રિક એસિડ HNO3 મોલેક્યુલ્સ ની અંદર અહીં આપણે વાત કરીએ તો મિડલ એટમ જે છે એ નાઇટ્રોજન છે એની સાથે અહીં આપણે ત્રણ ઓક્સિજન પરમાણુ અહીં આપણને જોડાયેલા છે એક ઓક્સિજન પરમાણુ જે છે એ ડબલ બોન્ડ ફોર્મેશન કરે છે એક ઓક્સિજન બે ઓક્સિજન પરમાણુ જે છે સિંગલ બોન્ડ ફોર્મેશન કરે છે તો નાઇટ્રોજન ની વેલેન્સી ની અંદર અહીં આપણે વાત કરીએ 1 2 3 4 અને 5 ઓકે આની સાથે એક હાઇડ્રોજન અહીં આપણને જોડાયેલો છે તો અહીં અબંધકારક 4 વધશે આની જોડે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની વાત કરીએ તો અહીં આપણને 5 વધશે આની જોડે 4 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વધશે તો અહીંયા એક વધારાનો ઇલેક્ટ્રોન આ ઓક્સિજન પરમાણુ મેળવે છે એટલે કે એની ઉપર એક નેગેટિવ ચાર્જ આવે છે આની ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે જે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને એની ઉપર અહીંયા આપણે એક પોઝિટિવ ચાર્જ દર્શાવીએ છીએ તો HNO3 મોલેક્યુલ્સ કે નાઇટ્રોજન ઉપર અહીં આપણે પોઝિટિવ ચાર્જ છે અને એક ઓક્સિજન પરમાણુ ઉપર અહીં આપણે નેગેટિવ ચાર્જ દર્શાવીએ છે તો આ રીતે અહીં આપણે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લુઈસ નું બિંદુ નિરૂપણ અહીં આપણે દરેક ની અંદર અહીં આપણે કરી શકીએ છીએ વધુમાં અહીં આપણે એક એક્ઝામ્પલ લઈએ લાસ્ટમાં કે NH4+ આયન તો એની અંદર મિડલ એટમ અહીં આપણે નાઇટ્રોજન છે નાઇટ્રોજન કે જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે તેમાંથી 4 હાઇડ્રોજન પરમાણુ અહીં આપણે સહસંયોજક બંધથી જોડાયેલા છે ઓકે તો એક જે ઇલેક્ટ્રોન વધ્યો છે જે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને એની ઉપર અહીં આપણે પોઝિટિવ ચાર્જ અહીં આપણે દર્શાવી શકીએ છીએ એટલે કે આ રીતે અહીં આપણે દર્શાવી શકીએ છીએ NH4+ આયન તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આજના જે લેક્ચર છે લુઈસનું બિંદુ નિરૂપણ તો દરેક અણુ કે આયનની અંદર અહીં આપણે લુઈસ બિંદુ નિરૂપણ અહીં આપણે કરી શકીએ છીએ થેન્ક યુ